श्रेणी क, क्या लय वो दिख रहा हो? क्योंकि आश और श्रेणिक ની અંદર હવે આપણે શું ભણવા જઈવાના છીએ? તો કે સર આપણે તેનો પહેલું જ લેક્ચર ભરવાના છે. મે તો વેરી ગુડ. તો શ્રેણિક કોને કહેવાય એ આપણને ખ્યાલ હોવો જોઈએ. સૌથી પહેલી બાબત તો શ્રેણિક એટલે શું એ જાણવું જોઈએ. તો શ્રેણિક એ આમ તો માત્ર સંખ્યાઓ અથવા તો વિધેયની ગોઠવણી છે. શું છે? સંખ્યાઓ અથવા તો વિધેયની ગોઠવણી છે. એકદમ મજા આવે એવું ચેપ્ટર છે, એકદમ મજા આવે એવું ચેપ્ટર છે. ફરીથી બોલું છું દીકરાઓ, શું કે છે શ્રેણિક એ શું છે? તો કે સંખ્યાઓ અથવા વિધેય ની ક્રમમાં. ધ્યાન દેજો દીકરાઓ, શ્રેણિક એટલે એવો મેટ્રિક્સ કહેવાય એને ઇંગ્લિશમાં. મેટ્રિક્સ તો શ્રેણિક શું છે? હમણાં જ આપણે ચર્ચા કરી દીકરાઓ, સંખ્યાઓ અથવા વિધેયોની સંખ્યાઓ અથવા વિધેયો ક્રમમાં ક્રમમાં લંબચોરસ સારણીને એટલે ગોઠવણી. લંબચોરસ સારણી એટલે શું? શ્રેણિક કહે છે. ફરીથી ધ્યાન દો, લંબચોરસ હોય અથવા ચોરસ પણ હોય, કારણ કે ચોરસ જે છે એ આમ તો લંબચોરસ નો જ પ્રકાર કહેવાય. દીકરાઓ સમજાઈ ગયું? હવે આમાં જે લખ્યું છે કે સંખ્યાઓ અને વિધેયો, ટૂંકમાં સંખ્યાઓ અથવા વિધેયો, સંખ્યાઓ અથવા વિધેયોને શું કહેવામાં આવે? ઘટકો કહેવામાં આવે. શ્રેણિકના સભ્યો અથવા ઘટકો કહે છે. શ્રેણિકના સભ્યો અથવા ઘટકો કહે છે. અહીંયા ધ્યાન દેજો દીકરાઓ, પછી શ્રેણિકને છે ને કેપિટલ અક્ષરથી દર્શાવાય, એ એવી રીતે, આવી રીતે એ. એક્ઝામ્પલ લઈ લઈએ, વન માઇનસ વન, ટુ, થ્રી. આવો એક શ્રેણિક છે, જો આ દેખાય છે શ્રેણિક, તો કે હા બીજો શ્રેણિક.
ક્યારેક ક્યારેક શ્રેણી નામમાં કૌંસ વડે દર્શાવે, પણ આપણે આવી રીતે ક્યારેય નહીં દર્શાવીએ. મેં તમને હમણાં વાત કરી એમ જ. ખ્યાલ આવે છે દીકરાઓ? પછી આ ઘટ ગમે હોય, વાસ્તવિક હોય અને સંકર સંખ્યા પણ હોય. સંકર સંખ્યા આપણે ભણીને આવ્યા છીએ દીકરાઓ. અહીંયા આવી રીતે હોય, ફાઈવ પ્લસ આઈ, ટુ માઇનસ આઈ, થ્રી માઇનસ સેવન, ફોર અને આઈ. આવી રીતે પણ હોઈ શકે ગમે તેમ ઘટકો. ખાસ ધ્યાન દેજો દીકરાઓ, એવું ન હોય કે એ ચોરસ જ હોય, લંબચોરસ પણ હોઈ શકે. આ બધાની અંદર જો અહીંયા સંખ્યા છે, અહીંયા પણ સંખ્યા છે, અહીંયા બધી માત્ર વાસ્તવિક સંખ્યા છે, અહીંયા સંકર સંખ્યા છે અને વાસ્તવિક બંને સાથે છે. એટલે અહીંયા સંખ્યાઓની જે વાત કરતા હતા એ સંખ્યાઓ અથવા વિધેય. હવે વિધેય હોઈ શકે, આપણે એવું એકાદ ઉદાહરણ લઈ લઈ. સી આવી જે સાઈન મેં કરી છે આ અને આ, એ તો માત્ર તમને સમજાવવા માટે જ લખેલી છે દીકરાઓ. આપણે હંમેશને માટે આવી રીતે કાટખૂણા વાળી સાઈન થી જ ઉપયોગમાં લેશું. હવે અહીંયા વિધેય હોય, કોઈ પણ વિધેય હોય, એક્સ સ્ક્વેર માઇનસ ટુ સાઈન એક્સ, એક્સ ટેન એક્સ, અહીંયા માઇનસ ટુ અને અહીંયા કોસ સ્ક્વેર એક્સ, આવી રીતે પણ હોઈ શકે. ખ્યાલ આવે છે? તો કે હા. હવે આ જે આપણે ચર્ચા ઉદાહરણો લખ્યા છે આની અંદર આને વિધેય કહેવાય. આ વિધેય છે, આ વિધેય કહેવાય, આને પણ વિધેય કહેવાય. ખ્યાલ આવ્યો? તો સંખ્યાઓ હોય અથવા વિધેય હોય, એની કોઈ પણ પ્રકારની લંબ ચોરસ સારણી. હવે તમારા માટે આ સારણી શબ્દ કદાચ છે ને નવો. સારણી એટલે બીજું કઈ નહીં, ગોઠવણી. સારણી એટલે શું? ગોઠવણી. ખ્યાલ આવે છે? હવે આપણે એને શું લેવાનું હોય દીકરાઓ, તો સમજવાનું, ખાસ ધ્યાન દો. હવે આડી આ જે હોય ને આવી રીતે આ બધી, એને હાર કહેવાય. આડી જે હોય ને એને હાર કહેવાય. આ બધી છે ને એ હાર છે. આ એક બે, એક બે, એક ને બે, બધી હાર કહેવાય. અને ઊભી જે લીટી હોય ને જેને સ્તંભ કહેવાય. આમ આ સ્તંભ છે. હાર કેને કહેવાય, સ્તંભ કેને કહેવાય, ખબર પડી ગઈ? આવી ઊભી લીટીઓ હોય એ બધી એને શું કહેવાય? સ્તંભ કહેવાય. એ તમને ખ્યાલ હોવો જોઈએ. ગજમાં આવે છે? સમજાઈ ગયો? તો કે હા સર. હવે એને કેમ લખાય, એનું નામકરણ કેમ થાય, એનું નામકરણ કેમ થાય, એ મહત્વનું છે. અહીંયા શ્રેણી છે ને એ, એને આમ લખાય, એ આઈ જે. આઈ એટલે ઘટક, જે પછી આની કેટલી હાર છે તો કે બે, સ્તંભ કેટલા છે તો કે બે, એટલે એને ટુ ક્રોસ ટુ કહેવાય. ટુ ક્રોસ ટુ કહેવાય. એને શું બોલાય દીકરાઓ? ટુ ક્રોસ ટુ. એની કક્ષા કહેવાય આને. આ જે છે ને આને કક્ષા કહેશું. શ્રેણીકની કક્ષા કઈ છે? તો કે ટુ ક્રોસ ટુ, ટુ બાય ટુ, ટુ બાય ટુ. હવે અહીંયા જે શ્રેણી છે ને એને આમ લખાય, બી બરાબર બી આઈ જે. એમાં કઈ નવું ન હોય. હવે આમાં હાર કેટલી છે તો કે બે, સ્તંભ કેટલા છે તો કે થ્રી. તો આ શ્રેણીકની કક્ષા કઈ કહેવાય? તો કે ટુ બાય થ્રી. પેલા હંમેશા હાર બોલાય, પછી સ્તંભ બોલાય, એમની વચ્ચે ગુણાકાર એટલે કે બાય ક્રોસ. રેડી? હવે આને કેમ લખાય? તો કે સી બરાબર સી આઈ જે. આ પણ એવું જ છે, બે હાર છે અને ત્રણ સ્તંભ છે, એટલે ટુ ક્રોસ થ્રી. કોઈને વાંધો આમાં કે ના સર? ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. આપણે હમણાં ઘણા બધા ઘટકો લખવા જઈ રહ્યા છે. શ્રેણીકની કક્ષા, કક્ષાને ઇંગ્લિશમાં ઓર્ડર કહેવાય, ઓ આર ડી ઈ આર, ઓર્ડર. સ્ક્રીનશોટ લઈ લીધો દીકરાઓ?
શ્રેણીકની કક્ષા જે શ્રેણીકમાં એમ હાર અને એન સ્તંભ હોય હારની સંખ્યા કેટલી હોય દીકરાઓ એમ જે શ્રેણીકમાં એમ હાર અને એન સ્તંભ હોય એવા શ્રેણીકને શું કહેવાય દીકરાઓ તેવા શ્રેણીકની કક્ષા અથવા તો તેવા શ્રેણીકને એમ ક્રોસ એન કક્ષા વાળો એમ ક્રોસ એન કક્ષા વાળો શ્રેણીક કહે છે એમ ક્રોસ એન કક્ષા વાળો શ્રેણીક કહે છે હા સમજાય છે એનો મીનિંગ શું થયો કે એમાં એમ હાર છે અને એન સ્તંભ છે એમ હાર છે એન સ્તંભ છે હવે એ બરાબર એ આઈ જે આ ખાલી ઘટકો માટે છે દીકરા એમ ક્રોસ એન ને કેમ દર્શાવાય કેમ દર્શાવાય તો કે આનો પેલી હાર પેલો સ્તંભ એટલે એ વન વન કહેવાય પેલી હાર પેલો સ્તંભ આ પેલી હાર બીજો સ્તંભ એ વન પેલી હાર ત્રીજો સ્તંભ એમ કરતા 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 પેલી હાર એન મો સ્તંભ એટલે એન એન આમાં સ્તંભની સંખ્યા કેટલી છે દીકરાઓ એન આવી રીતે હવે બીજી હાર પેલો સ્તંભ એટલે આવી રીતે ટુ વન ગમે ની આમ લખ્યું હોય ને થ્રી ટુ એનો મીનિંગ શું થયો ત્રીજી હાર બીજો સ્તંભ ત્રીજી હાર બીજો સ્તંભ એટલે આ ઘટક ત્રીજી હાર સોરી હો ત્રીજી હાર અને બીજો સ્તંભ એટલે આ ઘટક ક્લિયર આવી રીતે હોય દીકરા તો હવે આપણે બીજી હાર પેલો સ્તંભ અહીંયા બીજી હાર બીજો સ્તંભ અહીંયા બીજી હાર ત્રીજો સ્તંભ એમ કરતા કરતા બીજી હાર એન નો સ્તંભ આવી રીતે અહીંયા ટુ એન ન હોય હકીકતમાં બીજી હાર એન મો સ્તંભ એનો મીનિંગ એવો થાય હવે આમ જ આયેલું જવાનું છે આપણે ત્રીજી હાર અહીંયા લખી શકીએ પણ લખવી નથી હવે અહીંયા શું હોય છેલ્લી હાર છે એટલે એમ મી હાર પેલો સ્તંભ અહીંયા બદલે જોયું ને તમે એમ મી હાર બીજો સ્તંભ એમ મી હાર ત્રીજો સ્તંભ એમ કરતા કરતા એમ મી હાર એન નો સ્તંભ એટલે આને કહેવાય એમ ક્રોસ એન એમ ક્રોસ એન ખ્યાલ આવ્યો સમજાઈ ગયો હવે આમાં ઘટકોની સંખ્યા તો એમને ખબર પડી જાય આનો ગુણાકાર જે હોય એ એના ઘટકો હા કોઈ શ્રેણીક તમને એમ કે શ્રેણીક એ બરાબર એ આઈ જે થ્રી ક્રોસ ફોર માં ખાલી જગ્યા ઘટકો હોય તો એમને ખબર પડે દીકરાઓ હા એ આઈ જે એટલે કે ત્રણ હાર છે અને ચાર સ્તંભ છે એ બે નો ગુણાકાર જે થતો હોય ને દીકરાઓ કેટલા ઘટકો હોય બાર ઘટકો એમાં છે કેટલા ઘટકો છે બાર ગુણાકાર જેટલો થાય એટલા ઘટકો એમાં હોય છે રેડી હવે સમજાય છે દીકરાઓ આવી રીતે ગોઠવણી છે અહીંયા સંખ્યા હોય દીકરાઓ વિધેય હોય આ જે છે ને આ ઘટક ત્યાં કઈ આવું ન લખેલું હોય એ વન ટુ વન થ્રી ને એવું ન હોય એ તો આપણે અત્યારે લખેલું છે ત્યાં શું લખેલું હોય વિધેય શું લખેલું હોય દીકરાઓ વિધેય અથવા તો સંખ્યા લખેલી હોય
पंकज में आवे छे तो के हा। बीजी एक बाबत, श्रेणीक ने कोई वास्तविक मूल्य छे ज नहीं, समझाई गयो? श्रेणीक ने कोई संख्यात्मक मूल्य होतु ज नहीं, खास नोंध राखजो, श्रेणीक नो कोई मूल्य ज न हो, માત્ર ગોઠવણી છે, શ્રેણીકનું કોઈ મૂલ્ય હોતું નથી, એ માત્ર ગોઠવણી છે। હવે આપણે જે શીખવા જઈએ છીએ ને એ શ્રેણીકના પ્રકાર, સાવ સહેલું છે દીકરાઓ, શ્રેણીકના પ્રકારો એકદમ સહેલી બાબત હો દીકરાઓ, श्रेणीक ना प्रकार एमां पहेलू छे ने स्तंभ श्रेणीक छे, लियो आवेलू दीकराओ, स्तंभ श्रेणी एटले एक ज स्तंभ होय, स्तंभ श्रेणीक ने कहेवाय कोलम मेट्रिक्स, कोलम मेट्रिक्स जे श्रेणीक मां मात्र एक ज स्तंभ होय, एक ज स्तंभ होय हो दीकरा, तेवा श्रेणीक ने स्तंभ श्रेणीक कहे छे। જે શ્રેણીકમાં માત્ર એક જ સ્તંભ એનું આપણે એક્ઝામ્પલ લઈ લઈએ, એ બરાબર આવી રીતે વન અહીંયા ઘટકો લખવામાં આવે, કોઈ પણ ઘટકો એવું કઈ નહીં, સ્તંભ શ્રેણીક માટે ગમે લખી શકાય, ધારો કે વન ટુ એ એક્સ, આ તો આ છે ફોર બાય વન શ્રેણીક કહેવાય, શા માટે ફોર બાય વન શ્રેણીક કહેવાય દીકરાઓ, ચાર હાર અને એક જ સ્તંભ, જો આ સ્તંભ કહેવાય, આ એક જ છે અને હાર કહેવાય, પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર, ચોથી હાર, હંમેશને માટે હાર છે એ પેલા લખાય, એટલે ફોર બાય વન, મગજમાં આવ્યું તમને, ફોર બાય વન મગજમાં આવી ગયો, ક્લિયર? ઓકે, હા સર, ચાલો હવે બીજો પ્રકાર આપણે લેવાનો છે, બીજો જેનું નામ છે સ્તંભ શ્રેણી, પછી કોણ આવે તો કે હાર શ્રેણી, હાર શ્રેણી, રેડી? એને શું કહેવાય હાર ને, શું કહેવાય તો કે રો, રો મેટ્રિક્સ, ક્લિયર દીકરો? હા સર, જે શ્રેણીકમાં માત્ર એક જ હાર હોય, માત્ર એક જ હાર હોય, સમજાય ને, તેવા શ્રેણીક ને હાર શ્રેણીક કહે છે, એકદમ સહેલું છે દીકરાઓ, તેવા શ્રેણીક ને શું કહે છે, હાર શ્રેણીક કહે છે, ક્લિયર? તો એને આપણે લખવું હોય તો
માત્ર એક જ હાર છે મિત્ર, માત્ર એક જ હાર છે. ક્લિયર? તો માત્ર એક જ હાર હોય એવા ઘટકો લખવા હોય તો આ રહ્યા અહીંયા 4πa² cos θ માઇનસ, આવું ગમે હોય શકે. તો આમાં આ સ્તંભ કહેવાય, 1 2 3 4 5, પાંચ સ્તંભ છે એટલે આ 1/5 સ્વરૂપ છે. એક હાર અને પાંચ સ્તંભ, એક હાર અને પાંચ સ્તંભ. હવે ઘણા ઉદાહરણો લખી શકાય દીકરા 1/5. ચાલો આનો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આપણે હવે ત્રીજો પ્રકાર જોઈએ. ચોરસ શ્રેણી, મજા જ એવા રાખે, હવેથી આપણે મજા આવે એવું ચાલો. ત્રીજો પ્રકાર ચોરસ શ્રેણી, ચોરસ શ્રેણી જે શ્રેણીમાં હાર અને સ્તંભ ની સંખ્યા સમાન હોય, હાર અને સ્તંભ ની સંખ્યા સમાન હોય એવા શ્રેણીકને ચોરસ શ્રેણી કહે છે. હાર અને સ્તંભ ની સંખ્યા સમાન, હાર અને સ્તંભ ની સંખ્યા સમાન. તો જો દીકરા, એટલે જેટલી હાર હોય એટલી જ સ્તંભ હોય, હાર અને સ્તંભ ની સંખ્યા સમાન. મગજમાં આવે છે? તો આપણે એક ઉદાહરણ લઈ લઈએ, એક્ઝામ્પલ. હવે આને 3/3 લઈએ એટલે કે 2 -4 3 1 2 5 -4 2 -1 7. આ જે તૈયાર થયું ને આ શ્રેણી એ એ શું છે? તો કે 3/3 શ્રેણી છે. કેવો શ્રેણી છે? 3/3 શ્રેણી છે. ત્રણ હાર છે અને ત્રણ સ્તંભ છે. એવું આપણે બીજું ઉદાહરણ લઈએ, 2/2 લઈએ દીકરા. કેવું ઉદાહરણ લેવું છે આપણે? 2/2. મગજમાં આવે છે? તો કે હા સર. સમજાય છે? તો કે હા સર. હાલો હાલો, અહીંયા ખાલી હું ABCD લખી નાખું, એમાં નવું શું છે દીકરા? ABCD લ્યો, આ છે 2/2. એમાં જેટલી હાર હોય એટલા જ એમાં સ્તંભ હોય. રેડી? ચોરસ શ્રેણી કો, એ પછી 4/4 હોય શકે, 5/5 હોય શકે, એમાં એને કઈ પ્રોબ્લેમ છે જ નહીં. આપણે સમજવાનું છે. મગજમાં આવે છે? હવે એને બીજી રીતે લખવું હોય તો દીકરા, આ તો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આપણે ખ્યાલ આવે. જેટલી હાર હોય એટલા જ એમાં સ્તંભ હોય, જેટલી હાર હોય એટલા જ એમાં સ્તંભ હોય. એને શું કહેવાય? સ્ક્વેર મેટ્રિક્સ.
स्क्वेर मेट्रिक्स कहवाय, चौरस श्रेणी कहवाय। जेटली हार होय एटला ज एमा स्तंभ होय। हवे आपणे आम लखीए छे, जुओ અહીંયા આપણે લખીએ છીએ એ વન વન, એ વન ટુ, એ વન થ્રી, એમ કરતા કરતા એ વન એન, યાદ આવ્યું કઈ? પછી શું આવે? એ ટુ વન, પછી ટુ ટુ, એમ કરતા કરતા ટુ એન, યાદ આવે છે આ બધું? અહીંયા આપણે એ એમ વન, એ એમ ટુ, એ એમ થ્રી, અહીંયા એ એમ, પણ હવે તમે સમજો આપણે જે આ એમ લખીએ છીએ એ વાસ્તવમાં શું છે, એમ અને એન સરખા છે, એટલે અહીંયા એ એન વન, એ એન ટુ, એ એન થ્રી, એમ કરતા કરતા એ એન એન અથવા એમ એમ, તમને જે અનુકૂળ આવે એમ બોલી શકો છો તમે, રેડી? તો આ જે ઘટકો મળ્યા ને દીકરા, એને વિકર્ણના ઘટકો કહેવાય, આ ઘટકો જો ધ્યાન દેજો, એને વિકર્ણના ઘટકો કહેવામાં આવે છે, એવા ઘટકો કહેવામાં આવે છે વિકર્ણ ઘટકો, એટલે કે શ્રેણી એના વિકર્ણ ઘટકો છે, કોણ? એ વન વન, એ ટુ ટુ, એ થ્રી થ્રી, એ ફોર ફોર, આ બધા એના વિકર્ણ ઘટકો છે, મગજમાં આવે છે? તો કે હા સર, બોલો, આટલું સરળ છે વિકર્ણ ઘટકો, હો ભાઈ, મગજમાં આવ્યું? તો કે હા, વિકર્ણ શ્રેણીક આવ્યું, વિકર્ણ ઘટકો ભીણા હોય તો પછી હવે વિકર્ણ શ્રેણીક જ આવે ને, જો ધ્યાન દેજો દીકરાઓ, વિકર્ણ શ્રેણી, જો કોઈ ચોરસ, એમાં ફરજિયાત જ છે, જો કોઈ ચોરસ શ્રેણી એ બરાબર એ આઈ જે એમ ક્રોસ એમ, ધ્યાન દીધું, ના વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો, વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય, સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય, તેવા શ્રેણીકને વિકર્ણ શ્રેણીક કહે છે, ડાયાગોનલ મેટ્રિક્સ એને ઇંગ્લિશમાં કહેવાય, ડાયાગોનલ મેટ્રિક્સ, વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો ઝીરો હોય, આપણે ખાલી નાનકડું ઉદાહરણ લઈને સમજીએ, ઝીરો 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 માઇનસ ટુ ઝીરો 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 થ્રી, બસ અને વિકર્ણ શ્રેણી કહેવાય, કારણ આ વિકર્ણના જે ઘટકો છે વિકર્ણ ઘટકો ઈ છે, બાકીના બધા ઘટકો કેવા છે? તો કે બાકીના બધા ઘટકો ઝીરો છે, તો આવા શ્રેણીકને શું કહેવાય? વિકર્ણ શ્રેણી કહે છે, વિકર્ણ શ્રેણી
खाले खाली एक ज घटक हवे मजा आवी ए बाबत तो ई छे दीकरा आमा घणी नवू नवू शीखवानुं छे मने के सर आटलू ज लिखवू होय तो हमणां समजावी दो मने के सर आवी रीते लिखवू होय तो माइनस थ्री आ पण विकर्ण श्रेणीक ज छे कारण के पेली हार पेलो स्तंभ पेली हार पेलो स्तंभ अभी आपणे एकम श्रेणी भणवानो छे अने अदिश श्रेणी एमां कई छे नहीं ई तमे व्याख्या लखी नाखजो हवे विकर्ण ना घटको ने स्थाने विकर्ण श्रेणी छे ने एना आ जे घटको छे ने एने स्थाने जो एकड़ो होय वन वन अने वन विकर्ण श्रेणीक मा विकर्ण घटको जो एक होय एकड़ो 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 तो एवा श्रेणीक ने एकम श्रेणी मेट्रिक्स समझाई गयो हवे ईज बाबत जो भाई एकम श्रेणी केने कहेवाय तो के बधाय घटको जीरो पण विकर्णना घटको पर वन 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 होवा जोईए विकर्ण उपर शुं होवुं जोईए वन 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 होवा जोईए हवे आपणे शीखवानुं छे अदिश घटको क्या घटको शीखवाना छे भाई अदिश हवे अहींया तमने जे एकड़ो 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 हता ने बधा स्थाने त्रण 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 आवी कोई संख्या लखी नाखे एक शब्दी हो हा ત્રણ 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 પાંચ 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 સાત 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 માઇનસ બે માઇનસ બે માઇનસ બે એવી કોઈ સંખ્યા લખી નાખે તો એવા શ્રેણીક ને અદિશ શ્રેણીક કહે છે આ અત્યારે અદિશ શ્રેણીક છે સ્કેલર બરાબર સ્કેલર મેટ્રિક્સ અને એકમ શ્રેણીક ની વાત હતી આ બધા ઘટકો વિકર્ણના ઘટકો શું હોય વિકર્ણના ઘટકો એકડો એકડો હોય તો એને આઈડેન્ટિટી ફંક્શન એટલે આ મેટ્રિક્સ રેડી ચાલો આપણે આજે આની વ્યાખ્યા પૂરી કરી હવે બધા જ ઘટકો જીરો હોય વિકર્ણના બધા ઘટકો જીરો હોય વિકર્ણના બધા જ બધાજ ઘટકો જીરો રેડી હજી એક વધારાની ઘટ લખી દો એટલે આ થઈ જાય કેટલી હાર છે તો કે ફોર ફોર બાય ટુ 4/3 આવા શ્રેણીક ને શૂન્ય શ્રેણીક કહેવાય બધા જ ઘટકો જીરો હોય જે શ્રેણીક ના બધા જ ઘટકો શૂન્ય હોય એને કહેવાય શૂન્ય શ્રેણીક એટલે જીરો મેટ્રિક્સ જો આ બધી વ્યાખ્યાઓ તમારે ટેક્સ્ટ બુક માંથી લખી લેવાની છે બરાબર છે ક્લિયર તો કે હા સર